નમસ્કાર મિત્રો કેમ છો હું દર્શના ચૌહાણ ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની યુટ્યુબ ચેનલ વેક્ટર એજ્યુકેટર્સ પર મિત્રો આપણે જોઈ રહ્યા છે એનસીઆરટી બેસ્ડ બેઝડ સિરીઝ જેની અંદર આજે આપણે વાત કરીશું આપણા ભારત દેશના બંધારણ વિશે તો મિત્રો બંધારણની અંદર આપણે ઘણા બધા ટૉપિક ભણીશું દરેક સિલેબસ કવર કરીશું પરંતુ આ જે આપણે બંધારણ ભણીશું તો આ બંધારણના મૂળમાં શું છે આપણે આમુખના શબ્દોની ચર્ચા કરીશું તો તે શબ્દો આમુખમાં ઉમેરવા પાછળનું કારણ શું છે આપણે ઘણી બધી યોજનાઓ લાવીએ છીએ ઘણા બધા કાર્યો કરીએ છીએ સરકાર દ્વારા ઘણા બધા કાર્યો કરવામાં આવે છે તો આ બધા કાર્યો પાછળ આ બધી યોજનાઓ લાગુ કરવા પાછળ આ બધા આયોગોની રચના કરવા પાછળનું મૂળ કારણ શું છે તે જો આપણે એકવાર સમજી લઈશું તો આગળનું બંધારણ આપણને સમજવામાં ઘણો ફાયદો થશે તો આજે આપણે એન સી ફર્સ્ટ ચેપ્ટર ધોરણ છનું ફર્સ્ટ ચેપ્ટર કે જે છે વિવિધતામાં એકતા તેના વિશે વાત કરીશું હવે મિત્રો વાત કરીએ વિવિધતામાં એકતાની તો આપણે સૌ જાણીએ છીએ કે આપણો ભારત દેશ એ વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે તેના માટે તેની વિવિધતા માટે ધર્મ ભાષા જાતિ રીત રિવાજ પોશાક તહેવારો ખોરાક દરેક રીતે આપણા સમાજ જીવનમાં ભિન્નતા જોવા મળે છે અને આપણા દેશમાં એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ છીએ એ અંગે આજે આપણે આ લેક્ચરમાં વાત કરીશું તો મિત્રો સૌ પ્રથમ જોઈએ કે ભારતમાં કયા આધારે વિવિધતા જોવા મળે છે તો મિત્રો વિવિધતાની વાત કરીએ તો જો કોઈ બે વ્યક્તિની પણ તમે વાત કરો તો બે વ્યક્તિના નામ અલગ હોય છે તેમના ધર્મ અલગ હોય છે તેમની જાતિ અલગ હોય છે તેમના રહેન સહેન તેમનો પોશાક તેમની માતૃભાષા દરેક વસ્તુ અલગ હોઈ શકે છે એ ઉપરાંત કે તેમનો ખોરાક પણ અલગ હોઈ શકે છે કોઈને ભાત ભાવતા હોય છે તો કોઈને ઘઉંની રોટલી વધારે ભાવતી હોય છે તો કોઈને બાજરાની રોટલી ફાવતી હોય છે ઇવન તમે હેન્ડરાઇટિંગની વાત કરો તો પણ તમે બે વ્યક્તિની હેન્ડરાઇટિંગ પરથી ઓળખી શકો છો કે આ હેન્ડરાઇટિંગ કોના છે અને આ હેન્ડરાઇટિંગ કોના છે તો જો બે વ્યક્તિમાં તમને આટલી બધી વિવિધતાઓ જોવા મળતી હોય તો આપણો ભારત દેશ તો એકસો પાંત્રીસ કરોડ જનતા ધરાવે છે તો તેમના વચ્ચે સ્વાભાવિક છે કે દરેક પ્રકારે આપણને વિવિધતા જોવા મળવાની છે જો આપણે ધર્મની વાત કરીએ તો મિત્રો ધર્મમાં આપણા દેશમાં વિવિધ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો રહે છે હિન્દુ ઇસ્લામ ખ્રિસ્તી શીખ બૌદ્ધ જર્થોસ્તી એટલે કે પારસી લોકો અને યહૂદી ધર્મ પાળતા લોકો અહીં હળીમળીને રહે છે આ દરેક ધર્મમાં ભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે તેવા શુભ આશય માટે આપણા દેશમાં બધા જ ધર્મોને સરખું મહત્ત્વ આપવામાં આવ્યું છે એટલે જ આપણા આમુખમાં શબ્દ ઉમેરવામાં આવ્યો છે બિનસાંપ્રદાયિકતા ભાષાની વાત કરીએ તો આપણા દેશમાં હિન્દી અંગ્રેજી ગુજરાતી બંગાળી મરાઠી પંજાબી તમિલ તેલુગુ કન્નડ મલયાલમ ઉડિયા કોંકણી ડોગરી કેટ કેટલી ભાષાઓ બોલાય છે આ દરેક ભાષામાં ભિન્નતા હોવા છતાં આપણા દેશમાં એકતા અને દેશની એકતાને જાળવી રાખવા માટે આ જે વિવિધ ભાષાઓ છે તે જ એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે સંસ્કૃતિની વાત કરીએ તો આપણા દેશમાં ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાથી સંસ્કૃતિમાં તો બહોળા પ્રમાણમાં ભિન્નતા જોવા મળવાની છે વિવિધ પ્રદેશ કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતાઓ સરળતાથી જોવા મળશે જેમ કે દિવાળી મકરસંક્રાંતિ હોળી દશેરા શિવરાત્રી ઈદ નાતાલ મોરમ બુદ્ધ જયંતિ ઓણમ પતેતી કેટ કેટલા તહેવારો આપણા ભારત દેશના લોકો સાથે હળીમળીને ઉજવે છે તો આ દરેક વસ્તુના આધારે આપણને ભારતમાં વિવિધતા જોવા મળે છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો વિવિધતાઓમાં તેના આબોહવાની ભૂપોષ્ઠની ખેતીની જંગલોની આવી બધી ભૌગોલિક બાબતોના કારણે પણ વિવિધતા જોવા મળે છે જેમ કે જમ્મુ કાશ્મીરના લોકો હશે તો તેમનો ખાનપાન અને પહેરવેશ એવો હશે કે જે તમને ગરમાવો આપે જેથી તેઓ ઠંડા વાતાવરણની અંદર સર્વાઈવ કરી શકે આ જ રીતે દક્ષિણના લોકોની વાત કરીએ તો તેમની પણ સંસ્કૃતિ તેમના ખાનપાન અને રહેન સહેન એ રીતના હોય છે કે જેથી તેઓ ત્યાંની આબોહવા પ્રમાણે પોતાને સર્વાઈવ કરી શકે તો આમ આપણને ભારતમાં જે પણ વિવિધતા જોવા મળે છે તે ધર્મ જાતિ ભાષા લિપિ દરેક રીતે જોવા મળે છે આ ઉપરાંત આપણે જોઈએ કે આર્થિક અસમાનતા તો હવે આપણે બધાને ખબર છે કે દરેક વ્યક્તિ તો અહીંયા મુકેશ અંબાણી છે નહીં અને એક વડાપ્રધાન પદ સુધી પહોંચવા માટે પણ જો કોઈ વ્યક્તિની આર્થિક સ્થિતિ એક ચાવાળા સમાન હોય તો પણ તે વડાપ્રધાન પદ સુધી પહોંચી શકે છે તો આર્થિક અસમાનતાઓ પણ આપણા ભારત દેશમાં વિદ્યમાન છે તો આ આધારે આપણને ઘણી બધી આર્થિક વિવિધતાઓ આધારે આપણને ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે આગળ આપણે વાત કરીએ કે જુદા જુદા ધર્મો ભાષાઓ અને જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ સન્માન દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને શું કહેવાય છે મિત્રો આપણે વાત કરીએ તો જીપીએસસીની પરીક્ષામાં મેન્સના પેપર્સમાં ઘણી વખત બે બે માર્કમાં સીધે સીધી આવી રીતે વ્યાખ્યાઓ પણ પૂછી લેવામાં આવતી હોય છે અને તે વખતે જો આપણે એનસીઆરટી રીડ કરેલી હોય તો તેના શબ્દો ઓથેન્ટિક માનવામાં આવે છે તો અહીંયા આગળ આપણે જોઈએ કે જુદા જુદા ધર્મો ભાષાઓ અને જાતિના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ સન્માન અને દેશ માટે ત્યાગની ભાવના રાખે છે તાદાત્મ્ય તાદાત્મ્યનો અર્થ અહીંયા થાય છે સમાનતા એટલે કે સમાનતાની લાગણીઓ અનુભવે છે તો મિત્રો આને શું કહેવાય છે રાષ્ટ્રીય એકતા રાષ્ટ્રીય એકતા વિશે એનસીઆરટીની બુકમાં કહેલું છે કે જુદા જુદા ધર્મો ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ સન્માન અને દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહે છે આગળ મિત્રો જોઈએ કે આ જ રાષ્ટ્રીય એકતા વિશે એક વ્યક્તિએ કહ્યું હતું કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે તો મિત્રો ઘણી વખત આવા પ્રશ્નો પણ પૂછાઈ જાય છે કે આ વાક્ય કોણે કહ્યું હતું તો અહીંયા આગળ વિવિધતામાં એકતા ચેપ્ટરની અંદર આ વાક્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ વાક્ય એક કહેવામાં આવ્યું હતું ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન દ્વારા કે જે આપણા ભારત દેશના સૌ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા હવે વાત કરીએ કે તેમણે શું કહ્યું હતું કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે બ્રિટિશરો જ્યારે આપણા ઉપર ગુલામી કરી રહ્યા હતા તો તે સમયે તેમનો નીતિ શું હતી ભાગલા પાડો અને રાજ કરો કારણ કે બ્રિટિશરોને એવું લાગતું હતું કે ભારત દેશમાં કેટલી બધી વિવિધતાઓ જોવા મળે છે કેટલા બધા ધર્મો કેટલી બધી જાતિઓ જો આપણે આ દરેક ધર્મોમાં ફૂટ પાડી દઈશું તો તે લોકો આસાનીથી ડિવાઈડ થઈ જશે આસાનીથી તે લોકો અંદરને અંદર ઝઘડા કર્યા કરશે અને આપણે તેમના પર રાજ કરી શકીશું પરંતુ મિત્રો આપણે જોઈએ તો જ્યારે આઝાદીની ચળવળ ચાલી રહી હતી તો તે સમયે આ જ વિવિધ ધર્મો આ જ વિવિધ જ્ઞાતિઓ એક સાથે ભેગી મળી ગઈ અને આપણે એકતા દર્શાવીને આ બ્રિટિશરોને આપણા દેશમાંથી ભગાડી મૂક્યા હતા તો આ આપણા દેશને જીવન રાખવા માટે રાષ્ટ્રીય એકતા કેટલી જરૂરી છે તે વાક્ય આપણને કોણે કહ્યું હતું ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને આગળ મિત્રો આપણે જોઈએ કે ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વ ધર્મ સંભાવનો પ્રસાર વિશ્વમાં કર્યો છે તો તે કયા લક્ષણને દર્શાવે છે તો મિત્રો વાત કરીએ કે વિવિધ જાતિઓ ધર્મો રીત રિવાજો સંસ્કૃતિઓ ભાષાઓ આ વગેરેનો સમન્વય આપણા ભારતમાં થયો છે ભારત વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે આ ઉપરાંત જોઈએ તો ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને પણ વિશ્વમાં સાકાર કરી છે તો આ દરેક વસ્તુ શું દર્શાવે છે કે ભારતે કોઈ એક ધર્મને આધાર બનાવીને તેનો વિકાસ કરી રહ્યો છે નહીં તે દરેક ધર્મમાં સહિષ્ણુતા દર્શાવી રહ્યો છે અને દરેક ધર્મને સમભાવ દરેક ધર્મને સમાન ભાવ આપવાનો પ્રસાર વિશ્વમાં કરી રહ્યો છે તો તે શું દર્શાવે છે ભારતની બિનસાંપ્રદાયિકતા ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે કે જે દરેક ધર્મને સમાન ભાવે જોવે છે તેના માટે કોઈ એક વિશેષ ધર્મ નથી આગળ મિત્રો વાત કરીએ કે ભારત દેશમાં કેવા પ્રકારના ભેદભાવ વિદ્યમાન છે હવે મિત્રો જો આટલા બહોળા પ્રમાણમાં આપણને વિવિધતા જોવા મળી રહી છે તો ઓબ્વિયસલી આ વિવિધતાની સાથે આપણને ભેદભાવ પણ જોવા મળશે આ ભેદભાવની વાત કરીએ તો જુઓ પ્રારંભિક સમાજ રચનામાં કેવું હતું કે તે વ્યવસાય આધારિત વર્ણવ્યવસ્થા હતી શરૂઆતમાં વૈદિક વેજની આપણે વાત કરીએ તો વૈદિક સમયમાં વ્યવસાય આધારિત વર્ણવ્યવસ્થા હતી તો તે સમયે કેટલાક સમુદાયો આ કારણે આર્થિક અને સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા હતા અને ત્યારબાદ આ વર્ણ વ્યવસ્થા એ જન્મના આધારે થઈ ગઈ તો પહેલાં જે લોકો આર્થિક અને સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા હતા તે હવે જન્મના આધારે આર્થિક અને સામાજિક રીતે પછાત થઈ રહ્યા છે તો આ રીતે જ્ઞાતિ આધારિત ભેદભાવો ઉદભવ્યા હતા હવે વાત કરીએ કે ઘણા લોકો સાક્ષર હોય છે તેમણે પોતાનો અભ્યાસ તો મેળવ્યો તો હવે સાક્ષરતા મેળવીને એ લોકો વધુ આવક પ્રાપ્ત કરવા લાગ્યા તો હવે જે લોકોને ભણવાનો અધિકાર ન મળ્યો જે લોકોને આ ભણવાનો અભ્યાસ કરવાનો ન મળ્યો તો તો તે લોકો નિરક્ષર રહી ગયા તેમને હવે સમાજમાં મોભાનું સ્થાન ન મળ્યું તો અગેન સાક્ષર અને નિરક્ષર વચ્ચે ભેદભાવો ઉભા થયા આ ઉપરાંત વાત કરીએ તો આપણા દેશમાં મોટાભાગની વસ્તી ક્યાં રહે છે ગામડાઓમાં ગ્રામીણ લોકોની સંખ્યા ખૂબ વધારે છે અને શહેરી લોકોનું પ્રમાણ ગ્રામીણ લોકોની સંખ્યામાં ઓછું છે આ છતાં પણ ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં પણ ખૂબ જ મોટો તફાવત છે તો આમ ગામડા અને શહેરના ધોરણોમાં ભેદભાવ ઊભા થયા તો મિત્રો આમ ઘણા બધા ભેદભાવ અહીંયા આગળ ભારત દેશમાં જોવા મળ્યા તો આ પ્રશ્નનો જવાબ શું થઈ જશે કે ભારત દેશમાં અમીર ગરીબ છોકરો છે કે છોકરી છે જાતિ આધારિત પણ લિંગ આધારિત પણ ભેદભાવ જોવા મળ્યા સાક્ષર નિરક્ષરતાના આધારે શહેરી ગ્રામીણ વિકાસના આધારે આમ ઘણા રીતના ભેદભાવો જોવા મળ્યા તો મિત્રો હવે આ જે ભેદભાવો જોવા મળ્યા તો આ ભેદભાવોને દૂર કરવા માટે બંધારણમાં શું કહેવામાં આવ્યું છે આપણો મેઇન ગોલ શું છે કે પહેલાં શું હતું અને તેને સુધારવા માટે હાલ શું થઈ રહ્યું છે તો હવે આ જે વિવિધતાઓના કારણે ભેદભાવ આપણને જોવા મળ્યા આ ભેદભાવોને દૂર કરવા માટે બંધારણમાં શું કહેવામાં આવ્યું છે તો મિત્રો બંધારણની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં તો કહેવામાં આવ્યું છે કે દેશની આઝાદી પછી દેશના બંધારણમાં સમાનતાના અધિકારને સ્થાન આપવામાં આવ્યું આ સમાનતાના અધિકારની અંદર અસ્પૃશ્યતાને નાબૂદ કરી દેવામાં આવી કે જેના કારણે જે પછાત વર્ગના લોકો છે તેમને સમાનતા મળી રહે સમાનતાના અધિકારથી સૌને રાષ્ટ્રમાં સમાન તક ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થાય છે જેનો ઉલ્લેખ આપણા અમુખમાં કરવામાં આવ્યો છે આ ઉપરાંત મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે જોઈએ કે સૌ પ્રથમ તો શેની અધિકાર આપવામાં આવ્યા આપણને સમાનતાના અધિકાર આપવામાં આવ્યા આ ઉપરાંત સૌને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવ્યું કે જેથી સાક્ષર અને નિરક્ષરનો જે ભેદભાવ છે તે દૂર થઈ શકે આ ઉપરાંત વાત કરીએ તો લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામીણ સડકો છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે વીજળી પીવાના પાણી આ બધી પાયાની સુવિધાઓ સરકારે વધારી કે જેથી આપણે ગ્રામીણ અને શહેરી વચ્ચેનો જે ભેદભાવ છે તેને દૂર કરી શકીએ અને આ ઉપરાંત સ્ત્રીઓ અને સમાજમાં માન સન્માન મળે તેના માટે પણ સરકારશ્રી દ્વારા ઘણા બધા કામ કરવામાં આવ્યા છે કે જેથી છોકરા અને છોકરી વચ્ચેનો ભેદભાવ દૂર થઈ શકે તો આ બધી વિશે આપણે આગળ ચર્ચા કરીશું ભારતના બંધારણમાં કે કઈ રીતે આ જે સમાજમાં ભેદભાવ જોવા મળે છે તેને દૂર કરવા માટે કેવા કેવા પગલાં લેવામાં આવ્યા છે કયા કયા આયોગોની રચના થઈ છે કઈ કઈ યોજનાઓ લાવવામાં આવે છે તો આમ આ સમાજમાં રહેતા ભેદભાવને દૂર કરવા માટે બંધારણમાં ઘણી બધી જોગવાઈઓ કરવામાં આવી છે તો આ જોગવાઈઓ અનુસાર આપણે જોઈએ કે સરકાર શ્રી બંધારણીય જોગવાઈ અનુસાર સ્ત્રીઓને કેટલા ટકા તક આપે છે પચાસ ટકા ત્રીસ ટકા પચીસ ટકા કે તેત્રીસ ટકા અહીં આગળ મિત્રો આપણે જોઈએ તો અહીંયા આગળ સરકારી નોકરીઓના અનામતની વાત નથી થઈ રહી સામાન્ય રીતે સામાન્ય જનજીવનની અંદર સ્ત્રીઓને કેટલી તક આપવામાં આવી છે તો મિત્રો સામાન્ય જનજીવનમાં સરકારશ્રી દ્વારા બંધારણીય જોગવાઈઓના અનુસાર સ્ત્રીઓને સમાન તક આપવામાં આવી છે બંધારણમાં શું લખ્યું છે કે સ્ત્રીઓને સામાન્ય જનજીવનમાં સમાન તક આપવામાં આવશે એટલે કે આ પ્રશ્નનો જવાબ શું થઈ જશે પચાસ ટકા તો હવે મિત્રો આપણે જોઈએ કે સ્ત્રીઓ પ્રત્યેનો આ જે ભેદભાવ છે તો તેને સરકારશ્રી દ્વારા સમાન તક આપવામાં આવી પણ આ સમાન તકો આપ્યા બાદ પણ તેમનો જે ભેદભાવ છે તેને દૂર કરવા માટે બીજા પણ અન્ય પ્રયાસો કરવામાં આવ્યા છે કારણ કે મિત્રો જોઈએ તો ભારત જ નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે સ્ત્રી પુરુષની જે જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ રાખવામાં આવે છે તો તેના કારણે પણ બંનેનો વિકાસ અલગ રીતે થાય છે આજે પણ આપણે જોઈએ તો મોટાભાગના કુટુંબોમાં મહિલાઓનું કામ શું હોય છે ઘરકામ કરવાનું રસોડામાં રસોઈ બનાવવાની કે બાળકોના ઉછેર કરવાના સ્ત્રીઓને કુટુંબ વિષયક કોઈ નિર્ણય લેવાની પણ સત્તા આપવામાં આવતી નથી આરોગ્યની અપૂરતી દેખભાળ શિક્ષણ અને આર્થિક અધિકારીઓથી પણ આર્થિક અધિકારોથી પણ દીકરીઓને વંચિત રાખવામાં આવે છે હાલમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે કે પિતાના મૃત્યુ ઉપરાંત પણ દીકરીઓને પિતાની મિલકતમાં પચાસ ટકા હિસ્સો સમાન હિસ્સો આપવામાં આવશે તો અત્યારે પણ આ જે ભેદભાવ છે તે વિદ્યમાન છે જેના કારણે જ સુપ્રીમ કોર્ટે આવા ચુકાદાઓ આપવા પડી રહ્યા છે તો આ જે ભેદભાવ છે તેને દૂર કરવા માટે આ ઉપરાંત છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ પણ નીચું હોય છે બાળ લગ્ન પડદા પ્રથા દહેજ પ્રથા આવા બધા કુરિવાજોને પણ દૂર કરવા માટે સરકાર દ્વારા ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા છે તો જોઈએ આપણે કે સ્ત્રીઓ પ્રત્યેના જે ભેદભાવ છે તેને દૂર કરવા માટે કયા પ્રયાસો કરવામાં આવ્યા છે તો મિત્રો આ પ્રયાસોની વાત કરીએ તો સૌથી પહેલાં જોઈએ કે સ્ત્રીઓ માટે રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી છે નેશનલ કમિશન ફોર વુમેન્સ કે જેની રચના ક્યારે કરવામાં આવી છે મિત્રો ઓગણીસો ને બાણુંમાં ઈસવીસન ઓગણીસો બાવીસ બાણુંમાં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી આ ઉપરાંત વાત કરીએ તો ગરીબ મહિલાઓને સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતોની સ્થાપના કરી મહિલાઓની સમસ્યાઓના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રની રચના કરવામાં આવી દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધે તે માટે સમાજ અને સરકાર દ્વારા સહિયારા પ્રયત્નો કરવામાં આવે છે તો આમ તેમને સાક્ષરતા પણ પૂરી પાડવામાં આવી રહી છે કુટુંબની માલ મિલકતમાં સમાન હિસ્સો મળે તે માટે કાયદાઓ બનાવવામાં આવે છે બાળ લગ્ન દહેજ પ્રથા અને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે કડક કાયદાઓ લાવવામાં આવ્યા છે આ ઉપરાંત વાત કરીએ તો દેશમાં મહિલાઓને સમાન દરજ્જો શિક્ષણ અને સલામતી પ્રાપ્ત થાય તે માટે અનેક કાર્યક્રમો કરવામાં આવે છે જે ઓગણીસો એસી થી શરૂ કરવામાં આવેલા છે સ્ત્રીઓના કલ્યાણ માટેના કાર્યો તો મિત્રો આટલી બધી વાતો એ સ્ત્રીઓના કલ્યાણ માટે કરવામાં આવે છે અને આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને આગળ લાવવા માટે એક રાષ્ટ્રીય મંત્રાલય પણ શરૂ કરવામાં આવ્યું છે મહિલા ઉત્થાન એવં બાલ કલ્યાણ સંસ્થાન વુમન રિજનરેશન એન્ડ ચાઇલ્ડ વેલફેર ઓર્ગેનાઇઝેશન તેની પણ રચના કરવામાં આવી છે તો આમ સ્ત્રીઓને પણ ભેદભાવ વગર પોતાની પ્રભાવતા દર્શાવવા માટે થઈને સરકાર દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે તો તેમાં જોઈએ કે રાષ્ટ્રીય મહિલા આયોગની રચના ઓગણીસો બાણુંમાં કરવામાં આવી હતી નારી અદાલતની સ્થાપના કરવામાં આવી છે દરેક રાજ્યના દરેક જિલ્લામાં એક નારી અદાલત જોવા મળે છે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી છે કે જેના કારણે તેમને સાક્ષરતા અને આજીવિકાના પ્રયાસો મળી રહે તો આમ આપેલ તમામ આ દરેક વાતો એ સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવને દૂર કરવા માટે કરવામાં આવી છે તો મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે જોયું કે ભારત દેશમાં કેટલી બધી વિવિધતાઓ જોવા મળે છે અને આ વિવિધતાઓના કારણે ભેદભાવ કઈ રીતે ઉદભવ્યા અને આ ભેદભાવોને કંટ્રોલમાં લાવવા માટે આ ભેદભાવોને દૂર કરવા માટે આપણા સરકાર દ્વારા અને બંધારણમાં કઈ કઈ જોગવાઈ કરવામાં આવી છે આ જ પ્રમાણે એનસીઆરટી બેઝડ સમરીને જાણવા માટે જોડાઈ રહો વેક્ટર એજ્યુકેટર્સ સાથે થેન્ક યુ સો મચ સ્ટે હોમ સ્ટે સેફ